કે ટેશન ઉપર શું જોવે છે, રસ્તામાં શું જોવે છે, એ બધું એ છે આપણા પાઠમાં જઈ ગયા છે. આજે આપણા પાઠના મોટા પ્રશ્ન જરા જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનાર છે કેવી રીતે ઓળખશો? તો આપણે સૌથી પહેલા એ જોઈએ કે ટિકિટ ચેકર આવે એને આપણે એને શું કહીએ. તો કે ટિકિટ ચેકર ને આપણે ટિકિટ ચેકર સોરી ટિકિટ ચેકર ને આપણે ટિકિટ ચેકર કહેશું. કે છે કે તો કે પોતે છે એ ટ્રેનમાં ટિકિટ ચકાસવા આવે છે, તો આપણે એને કઈ રીતે ઓળખશું? બરાબર છે કે આપણે એને આપણી સાદી ભાષામાં ટીટી કહીએ છીએ. જેમ કે આપણે ટ્રેનમાં જઈએ તો આપણા મમ્મી કે પપ્પા કોઈ કે બોલતા હોય છે ત્યારે બેસી જાય કે આપણને એમ કહે છે કે ટિકિટ લીધી છે ને હમણાં ટિકિટ ટીટી આવશે, ટિકિટ ચેક કરશે, આપણે એને ટીટી તરીકે ઓળખીએ છીએ. ટીટી એટલે ઓટોમેટિક નહીં પણ એમ કહે કે ટીટી એટલે ટિકિટ ચેક કરવા. બરાબર, ટીટી નું શોર્ટ ફોર્મ કયું છે? એમ કે ટિકિટ ચેક, ટીટી ટિકિટ ચેક કરવા ટીટી. બરાબર છે. તો કે એને આપણે કઈ રીતે ઓળખશું? તો એ આપણે એને કેવી રીતે ઓળખી શકીએ કે આ મતે ટિકિટ ચેક છે? તો કે એને છે એ કાળા રંગનો એક કોટ પહેર્યો હોય છે, સફેદ કલરનું વ્હાઈટ કલરનું પેન્ટ હોય છે, કાળા રંગની તો કાળા રંગનો કોટ હોય છે અને માથે ઉપર એ ટોપી પહેરી હોય છે અને પોતે દરેક બધા મુસાફરીઓ પાસેથી ટિકિટ જોવે છે કે તમારે ટિકિટ બતાવો તો તમે જવાના છો ક્યાંથી લીધી છે અને જ્યાં ઉતરવાના છો ત્યાં સુધીની ટિકિટ તમે લીધી છે, તમે એના ટિકિટના પૈસા બરોબર આપ્યા છે. અને જો કોઈ પણ મુસાફર હોય અને એને ટિકિટના પૈસા ન આપ્યા હોય તો એ એના પાસેથી અમુક દંડ વસૂલે છે. એટલે કે એને કહે છે કે તમે ટિકિટ નથી લીધી તો તમને કંઈક સજા કરવામાં આવે છે અથવા તો કંઈક ટિકિટ ટિકિટના જેટલા પૈસા હોય એથી વધારે પૈસા એની પાસેથી લે છે અને કંઈક એને એક એવું કાપડી કે એના લખીને દે છે કે તમે આ રીતે આ ગુનો કર્યો છે, એટલે એ પોતે છે દંડ કરે છે. કોણ? તો કે ટિકિટ ચેક કરે છે કે ટિકિટ. એટલે આપણે એને કઈ રીતે ઓળખીએ છીએ? તો કે અમે તેને કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ અને માથા પર અલગ પ્રકારની ટોપી પહેરે છે તે દરેક પાસેથી ટિકિટ તપાસે છે અને ટિકિટ વગરના મુસાફરી પાસે એ અમુક દંડ વસૂલે છે અને રેલવે તરફ એક પ્રકારનો ખાસ આઈ કાર્ડ ઉપરથી આપણે તેને ઓળખી શકીએ છીએ અને પોતાનું એનું એક આઈ કાર્ડ પણ હોય છે. બરાબર છે. આપણે કેમ પેલા સ્કૂલમાં હતા, સ્કૂલમાં જઈએ તો આપણે એક આઈ કાર્ડ આપેલું હોય છે જે આપણે સ્કૂલ આવીએ ત્યારે આપણે ફરજિયાત પહેરવાનું હોય છે. બરાબર છે ને. એને આઈડી પ્રૂફ કહેવાય છે. એ આઈ કાર્ડ છે એના ઉપરથી પણ આપણે ટીટીને ઓળખી શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ શા માટે કહે છે? તો કે કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ શા માટે કહે છે? તો કે રણ છે એ સફેદ નથી પણ શું છે? તો કે ત્યાં કચ્છમાં છે એ મીઠું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાકે છે. એટલે મીઠું હોય તમે જોજો કે મીઠું છે એ આવી રીતે મીઠાના ક્યારા એટલે કે અગર હોય છે ત્યાં એકદમ રાત્રે સરસ મજાનું ચાંદામાનો પ્રકાશ પડતો હોય, આખું બધે અંધારું થઈ ગયું હોય પણ જે મીઠા ઉપર ચાંદામાનો પ્રકાશ પડતો હોય તો કેવું સરસ લાગે. અને મીઠાની અમુક કણી છે એ ખૂબ જ ચમકતી હોય છે જેથી કરીને એ દ્રશ્ય આપણને ખૂબ જ સરસ લાગે છે. તો હવે સ્વરૂપમાં કઈ રીતે તમારે લખવાનું છે? તો કે કચ્છમાં જામેલા મીઠાના ફળને લીધે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે. બરાબર છે ને. સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે તેથી કચ્છને સફેદ રણ કહેવાય છે. ફરીથી એક વખત જવાબ કહી દઉં છું, કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ શા માટે કહે છે? તો કે કચ્છમાં જામેલા મીઠાના ફળને લીધે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય એવું દેખાય છે તેથી કચ્છને સફેદ રણ કહેવાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે? તો તમે ક્યારેય ટ્રેનમાં લાંબી મુસાફરી કરી હોય તો તમને યાદ હશે, અથવા તો તમે ક્યારેય ટ્રેનમાં ગયા હશો તો તમને ખબર હશે કે આપણે ટ્રેનમાં જઈએ છીએ તો ત્યાં એસી કોચ હોય છે, નોન એસી કોચ હોય છે, પછી જનરલ ડબ્બા હોય છે. બરાબર ને. પછી રિઝર્વેશન ડબ્બા હોય છે, એ રીતે અલગ અલગ પ્રકાર હોય છે. અને ટ્રેનમાં એક કેન્ટીન હોય છે જેમાં આપણને જમવા પારવાનું નાસ્તાનું પણ બધું મળી જાય છે.
અને તે ટ્રેન્ડમાં છે એ ટોયલેટ બાથરૂમની પણ સફળતા હોય છે. બરાબર, તો હવે જવાબમાં તમારે લખવાનું છે કે ટ્રેનમાં અનેક પ્રકારની સુવિધાઓ હોય છે, જેમ કે તેમાં એસી કોચ, નોન એસી કોચ, જે ફૂલ સુવિધાઓથી સજ્જ હોય છે. ત્યાર પછી જનરલ ડબ્બા હોય છે, તેમાં કેન્ટીન પણ હોય છે, જેમાં જમવાનું વગેરે મળે છે. તેમાં ટોયલેટ અને બેઠકની વ્યવસ્થામાં વિચતા જોવા મળે છે. આવી અનેક ઘણી સગવડતા હોય છે. તો આપણે જોયું છે બરાબર કે આપણે જનરલ ડબ્બામાં જઈએ છીએ તો એમાં ખૂબ જ ગળતી હોય છે, કેમ કે જનરલ ડબ્બામાં બધા બેસી શકે છે, જ્યારે એસી કોચમાં અને નોન એસી કોચમાં ટિકિટ વગર તમારી ટિકિટ રિઝર્વેશન વાળી હોય તો જ તમે એમાં બેસી શકો છો, નહીં તો તમે એમાં બેસી શકતા નથી. એટલે આપણે સેવા બેસવું પડે જનરલ ડબ્બામાં, અને જનરલ ડબ્બામાં ખૂબ જ ગળતી હોય છે અને ગીચતા હોય છે, તેથી બધા ધકામકી કરે છે. જેમ આપણે પાઠમાં જોયું એમ રિયા અને જીયા, રિયાની લોકો જ્યારે રેલવે સ્ટેશને જાય છે ત્યારે બધા ખૂબ જ ભીડથી ધકામકી કરતા હોય છે અને આપણને થોડે ડર લાગે છે, પણ પછી ટ્રેનમાં બેસી ગયા પછી ખૂબ જ મજા આવે છે. હવે આ પ્રશ્નનો જવાબ છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાના છે અને બે વાર હોમવર્કમાં કરવાના છે. બરાબર છે.